ખેડૂત સમાજ ગુજરાત દ્વારા આજે મોટી રેલી કરવા પાછળનું કારણ એ જ કે ઉકાઈ ડેમમાંથી જે સરકારશ્રીએ પાણી આપવાનું જે રોટેશન નક્કી કર્યું છે એ રોટેશનનો સમયગાળો લગભગ 72 દિવસની આસપાસનો લાંબો સમયગાળો છે હાલનું રોટેશનનો. આના કારણે સુરત જિલ્લામાં ખાસ કરીને શેરડી, ડાંગર, કપાસ, શાકભાજી અને પશુપાલનના ઘાસચારો સુકાઈ જવાની પરિસ્થિતિ છે, એ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. સરકારને અમે વારંવાર રજૂઆતો કરી છે અને એ રજૂઆતના અનુસંધાનમાં એમણે અમારી લાગણી અને માંગણી સમજવી જોઈએ. છેલ્લા 10 વર્ષમાં વલસાડ, નવસારી, અંકલેશ્વર, સુરત અને તાપી જિલ્લામાં 12,000 હેક્ટર જેટલી જમીનો બિન પિયત, બિન ખેતીના રૂપમાં પરંપરાગત રીતે બિન ખેતી થઈ ગઈ છે. આના કારણે પિયાવાનો જગ્યા જમીનોની ઘટી છે, પરંતુ આ સરકાર કોઈપણ રીતે ઉકાઈ ડેમમાં પાણી હોવા છતાં પણ એ પાણી આપવા માટે નનયો ભરે છે. ગુજરાતના મુખ્યમંત્રી, પ્રધાનમંત્રી વારંવાર જાહેર સભામાં, મીડિયામાં એવું કહે છે કે ખેડૂતોને મારે ટેકનોલોજીથી અધિકૃત કરવા જ, વધારે વધારે સુવિધાઓ આપવી જ, 2022માં આની આવક બમણી કરવી જ, પરંતુ અમારે બીજું એમની પાસે કોઈ અપેક્ષા નથી. અમારો જે પાક છે, અમારો પાક બચાવવા માટે અમને ઉકાઈ ડેમમાં જે પાણી છે એ પાણી મળવું જોઈએ અને અમારી ગેરબંધારણીય માંગણી નથી. ઓછામાં ઓછી 20-25 દિવસનો આમાં વધારો થાય એ પ્રકારની લાગણી અને માંગણી અમારી અમે આજે મૂકવાના છે. અમને ચોક્કસ વિશ્વાસ છે સરકાર પાસે ફક્ત અમારી લાગણી પાણી, પાણી અને પાણી માટેની છે. આવનારા દિવસોમાં સરકાર આનાથી ન ચેતશે તો આના પરિણામ ભોગવવા માટે પણ આ સરકારે તૈયાર રહેવું પડશે.